રસાયણશાસ્ત્રમાં માં એક જ ઉપયોગી ખ્યાલ છે જેને વિશિષ્ટ ઉષ્મા કહેવામાં આવે છે આપેલ ચોક્કસ વિશિષ્ટ ઉષ્મા હોય છે દરેક પદાર્થની વિશિષ્ટ ઉષ્મા જુદી જુદી હોય છે વિશિષ્ટ ઉષ્મા એટલે એક ગ્રામ પદાર્થ નું તાપમાન એક ડિગ્રી સેલ્સિયસ વધારવા જરૂરી ઉષ્માનો જથ્થો અમુક વખત આપેલ પદાર્થ નું દળ એક ડિગ્રી સેલ્સિયસ વધારવું એમ પણ કહી શકાય પરંતુ હું ચોક્કસ કહીશ એક ગ્રામ પદાર્થ એક ડિગ્રી સેલ્સિયસ તેથી તે કહે છે કે મારે કંઈકને ગરમી આપવા માટે તેને કેટલી ઊર્જા આપવાની જરૂર છે ઉદાહરણ તરીકે પાણી લઈએ અહીં આ પાણી છે અને હું પાણીનું તાપમાન એક ડિગ્રી સેલ્સિયસ વધારવા માંગુ છું તો મારે તેને ચોક્કસ ઉષમાનો જથ્થો આપવો પડે જે રેતી કરતા અલગ હશે ધારો કે અહીં મારી પાસે રેતી છે આ પ્રમાણે અને હું તેને એક ડિગ્રી સેલ્સિયસ વધારવા માંગુ છું તો મારે અહીં અલગ જથ્થાની જરૂર પડે મારે પાણીનું તાપમાન વધારવા અથવા એક ગ્રામ પાણીનું તાપમાન એક ડિગ્રી સેલ્સિયસ વધારવા જરૂરી જથ્થા કરતા રેતીનું એક ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધારવા ઓછી ઉષ્માની જરૂર પડે આ એક ગ્રામ પાણી છે અને આ એક ગ્રામ રેતી છે મારે અહીં આના કરતા અહીં એક ડિગ્રી સેલ્સિયસ વધારવા માટે વધુ ઉષ્માની જરૂર પડે કારણ કે પાણીની વિશિષ્ટ ઉષ્મા વધારે છે પાણીની પાણીની વિશિષ્ટ વિશિષ્ટ ઉષ્મા ઉષ્મા વધુ હોય છે પાણીની વિશિષ્ટ ઉષ્મા વધુ હોય છે અને પાણીની સાપેક્ષે રેતીની વિશિષ્ટ ઉષ્મા ઓછી હોય છે રેતીની વિશિષ્ટ ઉષ્મા રેતીની વિશિષ્ટ ઉષ્મા પાણીની સાપેક્ષે ઓછી હોય છે તેના વિશે વિચારવાની બે રીત છે જો તમે દરેકના એક ગ્રામનું તાપમાન એક ડિગ્રી સેલ્સિયસ વધારવા માંગો તો તમારે રેતી કરતાં પાણીને વધુ ઊર્જા આપવી પડે અથવા જો તમે બંનેને સમાન ઊર્જાનો જ જથ્થો આપો તો પાણીના તાપમાનના વધારા કરતા રેતીનું તાપમાન ઘણું વધશે અને પાણીની વિશિષ્ટ ઉષ્માનું એક નામ છે જે તમે પહેલા જોયું છે પાણીની વિશિષ્ટ ઉષ્માને કેલરી કહેવામાં આવે છે પાણીની પાણીની વિશિષ્ટ વિશિષ્ટ ઉષ્માને ઉષ્માને તરીકે ઓળખવામાં આવે છે આ શબ્દ તમે પહેલા પણ જોયો છે જ્યારે તમે ખોરાકના ન્યુટ્રિશનલ લેબલને ને જુઓ ત્યાં તમે આ શબ્દ જોશો પરંતુ અહીં એક સ્પષ્ટતા છે જ્યારે લોકો ન્યુટ્રીશનલ લેવલ વિશે વાત કરે અથવા ખોરાકમાં કેટલી કેલરી છે તેની વાત કરે તો તે ખરેખર કિલો કેલરી છે હવે જો કોઈ તમને આઈસ્ક્રીમનો બાઉલ આપે આપણે આઈસ્ક્રીમનો બાઉલ દોરીએ અને કહે કે આ પાંચસો કેલરી છે પાંચસો કેલરી જો આપણે વિશિષ્ટ ઉષ્માના સંદર્ભમાં વિચારતા હોઈએ તો આ ખરેખર પાંચસો કિલો કેલરી છે તે ખરેખર પાંચસો કિલો કેલરી છે તમે પાંચસો કિલો કેલેરી વિશે વિચારો તો તેની ઘણી રીત છે તમે તેને આ રીતે પણ વિચારી શકો પાંચસો કિલોગ્રામ પાણીનું તાપમાન પાંચસો કિલોગ્રામ પાણીનું તાપમાન પાણીનું તાપમાન એક ડિગ્રી સેલ્સિયસ વધારવા આ આઈસ્ક્રીમ પાસે પૂરતી ઊર્જા છે મોટા ભાગના લોકોના શરીરની અંદર પચાસ અથવા સાહીઠ કિલોગ્રામ અને સિત્તેર કિલોગ્રામની વચ્ચે પાણી હોય છે તેથી પચાસ કિલોગ્રામ પાણી પચાસ કિલોગ્રામ પાણી પુખ્ત માણસ આશરે પચાસ કિલોગ્રામનો બનેલો હોય છે અગાઉની સ્થિતિમાં આપણે અહીં એક ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધાર્યું હતું પરંતુ અહીં આ સ્થિતિમાં દસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધારીશું આશ બાબત આપણા શરીરમાં પણ થાય છે તમારા શરીરની ઉષ્મા ખોરાકને લીધે હોય છે તેમાંની કેટલીક સ્નાયુ અને મગજ અને બીજા કેટલાક કાર્યો અને હલનચલનમાં વપરાય છે અને તેમાંની કેટલીક ફક્ત ઉષ્મા ઉત્પન્ન કરે છે પાંચસો કેલરી જે તમે ફૂડ લેવલ પર જુઓ છો તે ખરેખર પાંચસો હજાર ગ્રામ પાણી નું તાપમાન વધારવા પૂરતી છે યાદ રાખો કે પાંચસો કિલોગ્રામ એટલે પાંચસો હજાર ગ્રામ પાણી અને એક ડિગ્રી સેલ્સિયસ અથવા પચાસ કિલોગ્રામ એટલે કે પચાસ હજાર ગ્રામ પાણી અને દસ ડિગ્રી સેલ્સિયસ પાણીની વિશિષ્ટ ઉષ્માનું નામ છે તે કેલેરી છે હવે આપણે જે ખાઈએ છીએ તેની સાથે તે જોડાવું જોઈએ અને કેલેરી અથવા કિલો કેલેરી અર્થ શું થાય તે વિચારીએ પાણીની વિશિષ્ટ ઉષ્મા આપણી આબોહવા પર ઘણી અસર કરે છે દરિયા કિનારાની નજીક રહેવું સારું છે તેનું એક કારણ છે ધારો કે આ દરિયા કિનારો છે આપણે તેને ઉપરથી જોઈએ છીએ અહીં આ જમીન છે તે રીતિ અને બીજી વસ્તુઓની બનેલી છે અને આ પાણી છે સૌ પ્રથમ આપણે ઉનાળા વિશે વિચારીએ જ્યારે ખૂબ ગરમી હોય છે આ રીતે અને તે પ્રકાશના કિરણો ઉત્સર્જિત કરે છે અને આ વિસ્તાર જ્યારે તેના સંપર્કમાં આવે ત્યારે તે પણ ગરમ થઈ જશે દરિયા કિનારે બંને બાજુ હવાનું તાપમાન સમાન હોય છે તેઓ સમાન જથ્થામાં જ સૂર્યપ્રકાશ મેળવે છે પરંતુ પાણીની વિશિષ્ટ ઉષ્મા વધારે હોવાને કારણે ગરમી પાણીને ઓછું ઓછું ગરમ ગરમ કરશે તેથી અહીં આ પાણી થશે અને જમીન વધુ ગરમ થશે જમીન વધુ ગરમ થશે જ્યારે તમે દરિયા કિનારા પર હોવ હવા પણ જેની સાથે સંપર્કમાં હોય તેનાથી અસર પામશે તે આ ઓછા ગરમ પાણી સાથે સંપર્કમાં આવશે તેથી દરિયા પરથી આવતી હવા હવા અહીં આ દિશામાં હોય છે આ દિશામાંથી આવતી હોય છે જો તમે દરિયા કિનારા પર હોવ તો તમને અંદરની તરફ કરતા વધુ ઠંડી હવા મળે જો તમે અહીં અંદરની બાજુએ હોવ તો ત્યાં હવા ગરમ થશે તેથી અહીં દૂરના ભાગમાં હવા ગરમ હોય છે ત્યાં હવા ગરમ હોય છે અને જો તમે દરિયા કિનારે હોવ તો હવા ઓછી ગરમ હશે કારણ કે હવા અમુક હદે ઠંડી પડે છે તે પાણીના કારણે વધુ ગરમ ન થશે હવે આપણે વર્ષના સૌથી ઠંડા સમય વિશે વાત કરીએ તમે શિયાળાની મધ્યરાત્રિ વિશે વિચારો આપણે તે ફરીથી દોરીએ શિયાળાની રાતના સમય વિશે વિચારીએ જ્યારે બધું જ ઠંડુ હોય છે અહીં આ દરિયા કિનારો છે આ જમીન છે અને આ પાણી છે આ જમીન અને પાણી બંને ઉષ્માનું પ્રસરણ કરે ઉષ્માનો બીજો કોઈ સ્ત્રોત નથી તેઓ હવામાં ઉષ્મા પ્રસરણ કરે પરંતુ જો તેઓ સમાન જથ્થામાં જ ઉષ્મા પ્રસરણ કરે તો જમીનના તાપમાનમાં ઘણો ઘટાડો થાય અહીં જમીન ઠંડી થાય અને પાણી ઓછું ઠંડુ થાય અહીં પાણી ઓછું ઠંડુ થશે કારણ કે તે બંને દિશામાં કામ કરશે પાણીમાં વધુ ઊર્જા જશે તેથી તાપમાનમાં ઓછો તફાવત જોવા મળશે તે સમાન ઉષ્માનું પ્રસરણ કરી શકે પરંતુ ઓછું તાપમાન ગુમાવશે માટે શિયાળામાં વર્ષના ઠંડા દિવસોમાં પાણીની ઉપરની હવા જ્યારે તે પાણીના સંપર્કમાં આવે તો તે જમીનની ઉપરની હવા કરતાં ઓછી ઠંડી થાય કારણ કે પાણી જમીન કરતાં ઓછું ઠંડુ છે તેથી પાણીની નજીક રહેવું સારું છે તેથી અંદરના ભાગની જમીન કરતાં દરિયા કિનારાનો વિસ્તાર વધારે ઠંડો હશે અને આ બાબત તમે જ્યાં પણ પાણી જુઓ ત્યાં જોઈ શકો ધારો કે કોઈ સાન ફ્રાન્સિસ્કોના બે એરિયામાં રહે છે અને તેની પાસે પેસેફિક મહાસાગર છે ધારો કે ત્યાં પેસેફિક મહાસાગર છે પેસેફિક મહાસાગર અને સાન ફ્રાન્સિસ્કો કંઈક આ પ્રમાણે દેખાય છે આ રીતે ગોલ્ડન ગેટ બ્રિજ અહીં છે અને ધારો કે કોઈ વ્યક્તિ અહીં રહે છે જો તમે ઉનાળામાં મધ્ય બપોર દરિયા કિનારે વિતાવો તો કદાચ અહીં આ અંદરના ભાગ કરતા આ ભાગ દસ કે વીસ ડિગ્રી ઠંડો હશે આમ તેની હવામાન પર મોટી અસર જોવા મળે છે હવે તમને પ્રશ્ન થશે કે પાણીની વિશિષ્ટ ઉષ્મા શા માટે વધારે હોય છે તેનું કારણ હાઇડ્રોજન બંધ છે જો તમે ઘન પદાર્થની વાત કરો આપણે અહીં ઘન પદાર્થ દોરીએ જે કંઈક આ રીતે દેખાય છે આ પ્રમાણે મારી પાસે કોઈક પ્રકારનું બંધારણ છે જે આ રીતે દેખાય છે જ્યારે તે ઉર્જા મેળવે તો ઉષ્મા ઉર્જા આ કણોની ગતિ ઉર્જા વધારશે તે આ રીતે ઉર્જા મેળવે છે તેઓ કણનું કંપન વધુ બનાવશે કણો પોતાની જગ્યાએ વધારે કંપન અનુભવે આ તાપમાન જ છે તે સરેરાશ ગતિ ઊર્જા છે જ્યારે તમે કંઈકને સ્પર્શ કરો અને તે ગરમ હોય કારણ કે તેઓ ખૂબ જ ઝડપથી કંપન કરતા હોય છે તેથી આ વધુ કંપન કરે ખાસ કરીને જ્યારે આપણે ઘન વિશે વિચારીએ અને પાણીની બાબતમાં જ્યારે તમે ઊર્જા મેળવો ત્યારે પાણીના અણુઓ આસપાસ વધુ ઝડપથી ગતિ કરે વધુ કંપન અનુભવે અને તેમની પાસે વધુ ગતિ ઉર્જા હોય પરંતુ વધુ ગતિ ઉર્જા મેળવવા તેઓને આ પ્રકારની રચનામાંથી બહાર આવવું પડે અને હાઇડ્રોજન બંધ તોડવા પડે તમે હાઇડ્રોજન બંધ ના ઘર્ષણ ની કલ્પના કરી શકો જો પાણીનો અણુ આ દિશામાં ગતિ કરવા માંગતો હોય તો તેને આ હાઇડ્રોજન બંધ ને તોડવો પડે તે બીજો હાઇડ્રોજન બંધ બનાવે અને તે તે બંધ પણ તોડે તેથી તેને આ હાઇડ્રોજન બંધ તોડવા અને હાઇડ્રોજન બંધ ના ઘર્ષણ ને દૂર કરવા ઉર્જાની જરૂર પડે ઘર્ષણ ફ્રિક્શન જેને હું આ રીતે લખીશ ઘર્ષણ ખરેખર માઇક્રોસ્કોપિક સ્તરે થતું બળ છે છે પરંતુ તે દૂર કરવાની જરૂર તેથી કેટલીક ઉષ્મા ઉર્જા દરેક સ્વતંત્ર અણુની ગતિ ઉર્જા વધારવા અથવા તેમને કંપન કરાવવા અથવા તેમનું તાપમાન વધારવા માટે ઉપયોગી બને માટે પાણી પાસે ઉષ્મા સંગ્રહ કરવાની ક્ષમતા વધારે છે તેથી તેની પાસે વિશિષ્ટ ઉષ્મા વધારે હોય